ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આજે આવી પહોંચ્યા હતા. ગુજરાત ચાંદીપુરમ વાયરસને પહોંચી વળવા સજ્જ હોવાનો દાવો કર્યો હતો. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદીય રાજ્ય રાજસ્થાનના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જોકે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને સરહદીય રાજ્ય રાજસ્થાનના 12 દર્દીઓ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસમાં છપડાયેલા 12 દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે સારવાર લઈ રહે છે, જેની ઋષિકેશ પટેલ દ્વારા ખબર અંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. જોકે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસને માત આપવા માટે આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ ચાંદીપુરમ વાયરસની સારવારની SOP તૈયારી કરી દેવામાં આવી છે. સાથોસાથ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા, જેનું પરીક્ષણ હવે ગુજરાતના ગાંધીનગર ખાતે શરૂ કરી દેવાની પણ આરોગ્ય પ્રધાન દ્વારા કરવામાં આવી હતી. સાથોસાથ સિવિલ હોસ્પિટલ હિંમતનગરની સ્વચ્છતા બાબતે પણ આરોગ્ય પ્રધાન દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીનને સૂચના આપવામાં આવી હતી. ઉમંગ રાવલ, ZS TV, સાબરકાંઠા. ગુજરાતની અંદર પ્રવેશી ચૂક્યો છે, તંત્ર કેવું તૈયાર? કોરોનામાં તો વાયરસ ચેપી હતો અને એ ચેપના કારણે ખૂબ બધો ભયનો માહોલ અને હકીકતમાં ખૂબ પેન્ડેમિક હતું. પરંતુ આ જે ચાંદીપુરમ વાયરસની વાત થઈ રહી છે, હજુ પણ એમાં ચાંદીપુરમના કારણે તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે, પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી. એન્સેફેલાઇટિસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ, ખેંચ આવવી, ઝાડા ઉલટી થવી એવું શક્ય છે. આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ 7 ટેસ્ટ માટે મોકલ્યા હતા, 7ના રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પૂના, પણ 7માંથી 6 નેગેટિવ છે અને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે. એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કેવું વધારે પડતું છે. પરંતુ એન્સેફેલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી, જેમ સિમ્પટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી, એ જ રીતે આમાં પણ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે. તાવ હોય, ખેંચ છે કે મગજ ઉપર સોજો આવે, ઝાડા ઉલટી થાય, તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે. પીડિયાટ્રિશિયનો અને નિષ્ણાતો સાથે વાત કર્યા પછી એ કોમન પ્રોસિજર ફોલો કરવાનું લગભગ દરેક જગ્યાએ એક સરખી, આ મેં કહ્યું તેમ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટની દરેક જગ્યાએ શરૂઆત પણ થયેલી છે અને એ પ્રમાણે જ અત્યારે સારવાર થઈ રહી છે. અને હિંમતનગરની અંદર આપણી GAMARS માં લગભગ 14 કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે, જેમાં 6ના ડેથ થયા છે, અત્યારે 7 દાખલ છે અને 1ને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે. અને આજે મેં જે જોયું એ પ્રમાણે 3 બાળકો સ્ટેબલ છે અને 3 બાળકો PICUમાં છે. એટલે એકંદરે હવે ગુજરાતની અંદર આની અવેરનેસ સાથે સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ ગામોમાં ડસ્ટિંગની, સ્પ્રેઇંગની અને કાચા ઘરો છે ત્યાં ખાસ આ ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સાથે ઉકરડા હોય, આંગણવાડી, સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો વેક્ટર બોન ડિસીઝીસ, એટલે પાણીજન્ય રોગ, એ ના થાય અને એને પ્રિવેન્ટ કરી શકાય એના માટે ગુજરાતના તમામ ગામોમાં એ મુહિમ ઉપાડવામાં આવી છે. સાબરકાંઠા અને જે 23 તાલુકાઓમાં આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ આપણે પહેલી કામગીરી કરીએ છીએ
એની સાથે તમામે તમામ ગામોની અંદર અને હવે એના અવેરનેસ માટેના કેમ્પેઇન અને અવેરનેસ માટેની તમામ લોકો સુધી આની માહિતી પહોંચે એના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં આપણે તમામ કલેક્ટરશ્રી, DDOશ્રી, CDHOશ્રી, કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડીન્સ અને ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ. એના પછી મેં તજજ્ઞો સાથે પણ મિટિંગ કરી વિડીયો કોન્ફરન્સથી, અને જે પ્રમાણે આખી પ્રોસિજર નક્કી કરવામાં આવી ટ્રીટમેન્ટની, એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ સુનિશ્ચિત, આમ તો લગભગ દરેક જગ્યાએ એ જ પ્રમાણે થતી હતી, પણ એ સુનિશ્ચિત કરવાનું પણ આપણે નક્કી કર્યું છે. સેમ્પલ પરીક્ષણ અત્યાર સુધી આપણે પુના મોકલતા હતા, પરંતુ આપણી GBRCમાં તમામ પ્રકારના એન્સેફિલાઇટિસ માટે પરીક્ષણો કરવાની આપણે વ્યવસ્થાને તૈયારીઓ કરી દીધી છે. હવે અહીંયા ગુજરાતમાં જ થશે. સવારની સ્થિતિએ કુલ 47 કેસ આપણા રાજ્યના મળ્યા છે અને સાથે અન્ય રાજ્યોના 3 એમ કરી અને 50 કેસ મળ્યા છે, જેમાંથી આ બધાને સસ્પેક્ટેડ ગણીએ તો 2 કેસ કન્ફર્મ થાય છે અને 16 કેસમાં આપણે ડેથ થયા છે, અને જે કન્ફર્મ કેસીસ હતા ચાંદીપુરમમાં એમાં પણ 2 ડેથ થયેલા છે.